સામાન્ય કાળના 30મા અઠવાડિયાનો સોમવાર આપણા વાણી, વર્તન અને વ્યવહારમાં અન્યોને માટે પ્રેરણાદાયક જીવન મૂલ્યો રાખવા જોઈએ. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 13, કલમ 10-17. વિશ્રામવારે ઈસુ એક સભાગૃહમાં ઉપદેશ આપતા હતા. ત્યાં એક બાઈ એવી હતી જે 18 વર્ષથી અપદૂત વળગવાથી માંદી હતી. તે વાંકી વળી ગઈ હતી અને ટટ્ટાર ઊભી રહી શકતી જ નહોતી. તેને જોતાં જ ઈસુએ તેને પાસે બોલાવી કહ્યું, બાઈ, તારી પીડા મટી ગઈ છે. એમ કહીને તેમણે તેના ઉપર હાથ મૂક્યા કે તરત જ તે ટટ્ટાર થઈ ગઈ અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગી. પણ વિશ્રામવારને દિવસે સાજી કરી એથી સભાગૃહનો અધ્યક્ષ ઈસુ ઉપર રોષે ભરાઈને લોકોને કહેવા લાગ્યો, કામ કરવાના 6-6 દિવસ છે, એ દિવસો દરમિયાન સાજા થવા આવો, પણ વિશ્રામવારે નહીં. પ્રભુએ તેને જવાબ આપ્યો, તમે તે કેવા પાખંડી છો! તમારામાં એક પણ એવો છે જે વિશ્રામવારે પોતાના બળદને કે ગધેડાને ગમાણમાંથી છોડીને પાણી પાવા ન લઈ જતો હોય? તો આ બાઈને અબ્રાહમના કુળની એક દીકરીને 18 વર્ષ થયા સેતાને બાંધી રાખી હતી, એને વિશ્રામવારે છૂટી કરી એ ખોટું કર્યું. આ વચનો ઉચ્ચારતા જ તેમના વિરોધીઓ શર્મિંદા બની ગયા. પણ લોકો તો ઈસુ જે અદ્ભુત કાર્યો કરી રહ્યા હતા તે જોઈને આનંદ વિભોર બની ગયા. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ નિયમોને જડતાપૂર્વક વળગી ના રહેવું જોઈએ તેની વાત કરે છે. નવા કરારમાં જોઈએ તો પ્રભુ ઈસુ અનેકવાર નિયમો તોડતા જોવા મળે છે, પણ તેમાં ખાસ બાબત એ છે કે અન્યોના ભલા માટે તેઓ નિયમોને તોડે છે. યહૂદીઓમાં નિયમ છે કે રવિવારે કશું કામ કરવું નહીં, વિશ્રામવાર એટલે સંપૂર્ણ રીતે કાર્યબંધી. એટલે તેઓ પ્રભુ ઈસુને તેમના કામ માટે ટોકે છે. આથી પ્રભુ ઈસુ યોગ્ય ઉદાહરણ દ્વારા તેમની બોલતી બંધ કરે છે તથા આપણને સંદેશ આપે છે કે નિયમોને, રિવાજોને જડતાપૂર્વક વળગી ના રહેવું તથા કોઈના ભલા માટે તેને તોડવા પડે તો પણ તે માટે પીછેહઠ ના કરવી. નિયમો માનવના કલ્યાણ માટે છે. એમાંય ગરીબ જરૂરિયાતમંદોની તરફેણમાં ન હોય, શોષિતને પીડિતોનું રક્ષણ ન કરતા હોય તેવા નિયમોની જરૂર નથી. તથા આપણે સાચા હોઈએ તો ક્યારેય ગભરાવવું પણ નહીં. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા. એકમાત્ર એ મારો આશ્રય, મારો તારણ હારો. Thank you.
હોઈ થી કદીએ હું તો નવથલી પડવાનો હું તો નવથલી પડવાનો પડી જવાની અણી ઉપરની દીવાલ હો ન જાણે ઢળતો કોટ હો ન જાણે ભેળા થઈને ક્યાં લગી મુજને પૂરો કરવા મથશો એક માનવી ઉપર તૂટી પડશો કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા એક જ એ છે મારી આશા એક જ એ છે મારી આશા કેવળ પ્રભુ એવું કહ્યું તે ઈશ્વર વારંવાર તો એ કરુણાનો ભંડાર એ પણ જાણું પ્રભુજી કે તું માનવને પણ આપે ના કર્મનું પણ ઈશ્વર મારો ઉગાર કરીને રાખે આબરૂ મારી મુજે રક્ષક શક્તિશાળી એ જ આપણું શરણું હે જન નિત્ય ભરું સો ધારો બોજો દિલનો ત્યાં ઉતારો બોજો દિલનો ત્યાં ઉતારો કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા માત્ર એ મારો આશ્રય મારો તારણ